રાજકોટ અગ્નિકાંડને લઈને ક્રાઇમ બ્રાન્ચે ચાર અધિકારીની ધરપકડ કરી છે. આ મહત્વપૂર્ણ સમાચાર. ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાની ધરપકડ કરવામાં આવી છે. એટીપીઓ મુકેશ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે. ગૌતમ જોશીની ધરપકડ કરવામાં આવી છે અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરવામાં આવી છે. આ મોટા સમાચાર મળી રહ્યા છે. ચારેય અધિકારી સામે ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. વધુ વિગત સાથે સંવાદદાતા મયુર સરવૈયા આપણી સાથે જોડાઈ ગયા છે. મયુર, શું વધુ વિગત? બિલકુલ ક્રિષ્ના, રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો જેમાં 27 લોકો જે છે તેમના જીવ ગયા છે, ત્યારબાદ તપાસ જે છે તે કરવામાં આવી હતી, જેમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. પરંતુ જે સસ્પેન્ડેડ અધિકારીઓ જે છે તેમની સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી, પરંતુ હવે ક્રાઇમ બ્રાન્ચે સત્તાવાર ચાર અધિકારીઓ જે છે તેમની ધરપકડ કરી લીધી છે, જેમાં ટીપીઓ એટલે કે ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. ગૌતમ જોશી એ ટીપીઓ અને મુકેશ મકવાણા એ ટીપીઓ જે છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે ફાયર સ્ટેશન જે ઓફિસર જે છે રોહિત વિગોરા તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને હજુ પણ 24 કલાકથી વધુ સમય તેમની પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચે કરી હતી, નિવેદનો નોંધ્યા હતા. ત્યારબાદ આ ચાર અધિકારીઓ જે છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને તમામ ચારેય અધિકારીઓ જે છે તેમની ત્યાં પણ એસીબી ત્રાટકી હતી અને તેઓ પણ અત્યારે મિલકત સંબંધીઓ જે ડોક્યુમેન્ટ્સો છે તેમની પણ તપાસ કરી રહ્યા છે અને બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી મોટા સમાચાર એ છે કે હવે અધિકારીઓ સામે કાર્યવાહી થવાની શરૂ થઈ ગઈ છે. બિલકુલ મયુર, આભાર આપનો તમામ વિગત માટે.